નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિધિ ચૌહાણ ને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી ને અમારા રિપોર્ટર પ્રશાંત ગોરડ સાથે. પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યશ્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા વિરજીભાઈ ઠુમરે અમરેલીમાં આયુષ ઓકના કલેક્ટર ફરજકાળ દરમિયાન સરકારી કે ગોચરની જમીન પડતર તેમજ અન્ય જમીન ફાળવણીમાં થયેલ ગેરરીતિની તપાસ કરાવવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર લખી માંગ કરી છે. વલસાડ જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા અને સુરતના કલેક્ટર તરીકે ફરજ દરમિયાન કઠિત જમીન કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા કલેક્ટર શ્રી આયુષ ઓક અમરેલીમાં જિલ્લા કલેક્ટર તરીકે ફરજકાળ દરમિયાન સરકાર ગોચર કે પડતર કે પછી અન્ય સરકારી પવનચક્કી કે અન્ય ઇન્ડસ્ટ્રીયલ લિસ્ટમાં આવતી અને જે ન ફાળવી શકાય, ઉપયોગ ન કરી શકાય તેવી અનેક જમીનો પોતાના કાર્યકાળ દરમિયાન ફર્સ્ટ નીતિ અપનાવી ફાળવીને પોતે કરોડો રૂપિયા કોઈ મીડિયેટરને આપી સુરત જિલ્લા કલેક્ટર તરીકે મહત્વની જગ્યામાં પોસ્ટ મેળવેલ અને સુરતમાં પણ અનેક મસમોટી ગેરરીતિઓ આમરી છે તેવી લોકો પાસેથી તેમજ સોશિયલ મીડિયા મારફતે અને પ્રેસ મીડિયા મારફતે બિનસત્તાવાર રીતે જાણવા મળેલ છે. વિરજીભાઈએ આગળ જણાવેલ કે અમરેલી કલેક્ટર ઓફિસમાં ગાયકવાડ સરકારની એન્ટિક ગણાતી એક ઘડિયાળ પોતે ટ્રાન્સફર થઈ ગયા પછી બંગલામાંથીને ગાયબ છે તેની પણ તપાસ ચાલી રહી છે, પરંતુ મિલીભગત કારણે તથ્ય સામે આવેલ નથી. વિરજી ઠુમરે માનનીય મુખ્યમંત્રીને પત્ર લખી સસ્પેન્ડ કલેક્ટર શ્રી આયુષ ઓકના ફરજકાળમાં થયેલ જમીન ફાળવણીની પ્રામાણિકતાથી તપાસ થાય એવી માંગ કરી છે. તો જોતા રહો લોક સામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.